જિલ્લાના વિસનગરમાં કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનનો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રના વેપારી ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વેપારીઓની વિવિધ સમસ્યાઓ વિશે ચર્ચા કરાઈ હતી. કોપર સિટી તરીકે ઓળખાતા વિસનગર શહેરમાં વેપારીઓને એક નવા સંગઠન કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન તરીકે જન્મ લીધો છે. આ એસોસિએશનમાં શરૂઆતમાં 56 વેપારી હતા, ત્યારબાદ વિવિધ ક્ષેત્રના 68 વેપારીઓ એસોસિએશનમાં જોડાયા હતા. આ વેપારી એસોસિએશન વિસનગર માટે નવી વાત નથી, કારણ કે અગાઉ પણ આ પ્રકારના એસોસિએશન નિમાયા બાદ રાજકારણમાં સામેલ થઈને બદનામ થયા હતા, ત્યારે આ વખતે શહેરના પ્રબુદ્ધ નાગરિકો એક મત થઈ માત્ર વેપારીઓના હિત અને રક્ષણના ધ્યેય સાથે આ મંડળની રચના કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત સેવાભાવી તબીબ ડોક્ટર મિહિરભાઈ જોશીએ શહેરની બ્લડ બેંક આર્થિક કટોકટી અનુભવતી હોવાથી મદદની હૂંફ માંગી હોવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે વિસનગરના વેપારીઓ અને વિવિધ સંસ્થાએ ગણતરીના સમયમાં બ્લડ બેંકના નિર્વાહન અને વિકાસ માટે 25 લાખનું માતબર દાન પૂરું પાડ્યું હતું, જેમાં રાજુભાઈ ભૂરી તરીકે ઓળખાતા વેપારી વિસનગર બ્લડ બેંકની જવાબદારી સ્વીકારી આગામી દિવસમાં વિસનગર બ્લડ બેંક એક સ્વરૂપ આપવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના પ્રથમ સ્નેહમિલન સમારોહમાં વિસનગરના તમામ વેપારી એસોસિએશન તેમજ જરૂરી તાત્કાલિક સેવાઓ સહિત સરકારી દફતરોના નામ અને સંપર્ક નંબર સાથેની ટેલિફોન ડિરેક્ટરી પ્રસિદ્ધ કરાઈ હતી. આજે નવા એસોસિએશનની જે આજે શરૂઆત થઈ, કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન ખરેખર ગામના હિત માટે છે અને ગામનું હિત કાયમ જરૂરી રહેશે. દરેક વેપારીનું જે સંગઠન સાઇટ એક અમારા એસોસિએશનો જોડાયા છે, જે ગામના જે એસોસિએશનને જોડાઈને અમને ઉમંગભેર અમને આનંદથી મતલબ સહકાર કર્યો અને અમે એમને જે સેવા આપીશું આ ગામમાં, કોઈ પણ વેપારીને તકલીફ પડે તો વેપારી પણ હંમેશ અને આ ગામમાં વેપાર વધે એવા નવા નવા પ્રોગ્રામ કરીશું. આ મંદિરના માહોલમાં પણ વેપારીઓને કોઈ પણ તકલીફ ના પડે. એટલે આ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ અમારા પરેશભાઈ ગમે ત્યારે વેપારીને કોઈ તકલીફ પડે, કોઈ ફરિયાદ હોય તો તાત્કાલિક એમની ટીમ લઈને દોડીને આવીને વેપારીની મદદે ઉભા રહે છે. એટલે આ વેપારી એસોસિએશન મંડળ બહુ ઉત્સાહી છે અને બહુ આગળ સારા કામ કરશે એવી મને આશા છે. હાલના યુગમાં જે આ વેપાર ધંધા મોલો આવ્યા, વેપાર ધંધા તૂટ્યા, તો એ વેપાર ધંધામાં ટકી રહેવા માટે એકબીજાના વેપારીના સહયોગથી, સારા વિચારોથી, એકબીજાના આપલેથી શું કરી શકીએ આપણે અને શું નવું કરીએ તો ગ્રાહક આપણા પાછું રિટર્ન આપણે ત્યાં જ આવે અને આજુબાજુ તાલુકામાં આપણા વેપારીની જે છાપ છે વિસનગર, તો વિસનગર એટલે નીતિમત્તાવાળું, એ નીતિમત્તા પકડી રહે અને ગ્રાહકને ફેરથી પાછું અહીંયા આજુબાજુ જાય નહીં, મોલોમાં જાય નહીં. એટલે વેપારીઓ ભેગા થઈને સારા ગામના વિકાસ માટે ગામમાં દરેક વેપારી નાનામાં નાના વેપારીની કાળજી લેવાય અને વેપાર વધે એવા સતત પ્રયત્નો અમે કરીશું. અમારા પ્રમુખ પણ જાગૃત, અમારી ટીમ પણ જાગૃત છે કે ભેગા થઈને સતત પ્રયાસ કરીને ફરી પાછા ગ્રાહકનો વિશ્વાસ જીતવાનો અમે પ્રયત્ન કરીશું. વિશ્વાસ હંમેશા વિસનગર પર છે જ આ ગ્રાહકનો, એ અમે સંપાદન કરી ફરી પાછું ધમધમતું કરીશું. બ્લડ બેંક સરસ મેહરભાઈ ડૉક્ટર સાહેબ, કિરીટભાઈ શાહ, એ લોકો વર્ષોથી સરસ ચલાવતા હતા. હવે એમને ઉંમરના કારણે અને જે આજે આ દિવસે બહુ માગ વધવાના કારણે અત્યારે ઘણા ખર્ચા પડે છે. ખર્ચાની પ્રોસેસમાં એમને થોડું લાગ્યું કે ભાઈ આપણે બીજાનો સહકાર લઈએ, તો એ મને વાત કરી કે રાજુભાઈ આજે તમે આટલું બધું ગામમાં બધા સરસ તમારી ટીમ કામ કરી રહી છે, તમારા મિત્રો વેપારીઓ, તો મેં આજે મારા મિત્રો અને મારા વેપારીને આજે કાલે જ ચર્ચા કરી એટલે તરત મને એક જ હાકલે વેપારી મિત્રોએ અને મારા મિત્રોએ કે આપણો બ્લડ બેંક લઈ લો, આપણે ગમે તે કરીને ફંડ આપણે ભેગું કરીને આ બ્લડ બેંક ગામને કોઈપણનો જીવ ના જાય બ્લડના કારણે અને બ્લડ આપણે આપી શકીએ એવી આપણે તાત્કાલિક સેવાઓ ઊભી કરીએ તો આપણે ગમે તે ખર્ચ થશે તો આપણે બધા ભેગા થઈને કરીશું અને જરૂર પડશે તો ગામનું પણ હાકલ કરીશું તો કોઈનો બ્લડના કારણે જીવ ના જવો જોઈએ. એટલે આ બ્લડ બેંક અમે સરસ આવું માળખું આખું બનાવી સરસ એનો કાર્યક્રમ કરીશું અને આ ખૂબ આ ગામને ઉપયોગી થાય એવી બ્લડ બેંક અમે સેવા આપી એવી કરીશું. આજે ખરેખર અમે દાન માટે ફંક્શન હતું જ નહીં, પણ આ ગામની જે ઉમંગ, આ ગામ જે સંસ્કારી છે, કઈ ટેહલ કરો, કઈ તમે સારું ગામને આપવા માગો તો આ ગામ આગળનું બધું જેટલું કરીને ભૂલેને તરત દાન માટે તૈયાર થઈ જશે. પણ આ ગામે ખરેખર આજે 25 લાખથી માતબર રકમ કોઈ પણ કહેવા ગયું નથી, ખાલી એમને લાગે છે કે ભાઈ આ ગામમાં કંઈક સારું થશે, આ ટીમ કંઈક કરશે. રાજુભાઈના નેતૃત્વ કરતા મારા કરતાં મારા મિત્રો, મારા વેપારીઓના વિશ્વાસ પર તેમને જે આજે 25 લાખનું દાન આપ્યું એ ખરેખર બહુ પ્રસન્નીય છે અને આગામી અમે પ્રોગ્રામ આ બ્લડ બેંક માટે
કઈ અમે કરવું છે, તો એના માટે ગમે તે સારા એક પ્રોગ્રામ આપી ગામ પાસે પણ માગણીમાં જઈશું. અને આ ગામ માટે તો માગણી કરવાની જરૂર જ નથી, સામેથી આપે એવું છે. એટલે આ ગામને ખૂબ ખૂબ આ ગામ માટે તો જેટલા ગામમાં જન્મ્યા છીએ આપણે આ સંસ્કારી નગરીમાં, બહુ આનંદ થાય છે. સારું કામ કરવાની બહુ પ્રેરણા મળે છે આ ગામમાંથી. હા, મને કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના સર્વ હોદ્દેદાર મિત્રોએ સામૂહિક રીતે આ કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના રજીસ્ટ્રેશનની કામગીરી સોંપી હતી, જેને ચેરિટીમાં અને સોસાયટી એક્ટની તે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. આ પછી આ બુકના સંપાદન અને પ્રોજેક્ટ ચેરમેન તરીકે પણ અને વેબસાઇટ માટે પણ પ્રોજેક્ટ ચેરમેન તરીકે મને જવાબદારી આપી. બુકની ખૂબ જ સફળતાપૂર્વક 4000 જેટલી બુકો છપાવી અને વિનામૂલ્યે સમગ્ર એસોસિએશનને આપવાની અમે આ જાહેરાત કરી છે. એટલું જ નહીં પણ 15 લાખથી વધુ રૂપિયા જેટલું દાન જાહેરાતો દ્વારા આ બુક દ્વારા મળેલું છે. અમે આ એસોસિએશન જે કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન બનાવ્યું છે એ બુક બનાવી અને અમારી કામગીરી પૂર્ણ નથી થતી, પણ ભવિષ્યમાં અમે એવા કામો કરવા જઈ રહ્યા છીએ કે વેપાર વિકાસ માટે વિસનગરમાં ગ્લોબલ કોપર સિટી બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ. અમે જે વિસનગરના સમગ્ર વેપારીઓ છે એના માટે મૃત્યુ સહાય યોજના લાવી રહ્યા છે. એટલું જ નહીં પણ વિસનગરના તમામ વેપારીઓના ત્યાં કામ કરતા કામદારો માટે પણ શૈક્ષણિક સહાય માટે નોટબુક સહાય માટેની વિવિધ યોજનાઓ પણ ભવિષ્યમાં લાવવા જઈ રહ્યા છીએ. વિસનગર વેપારી મહામંડળના વર્ષોથી આ એસોસિએશન કામ કરતું હતું, પણ રજીસ્ટ્રેશન કરવા માટે વિસનગર એ શોભાની નગરી છે, એટલે અમે કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન નામથી આ એસોસિએશન ની અંદર 61 જેટલા એસોસિએશન જોડાઈ અને સમગ્ર વિસનગર નો વિકાસ થાય એવો અમારો પહેલો ઉદ્દેશ રહેલો છે. બીજા નંબરે અમારા વેપારી ભાઈઓને જે કઈ તકલીફ પડતી હોય તો એ કાયદાની મર્યાદામાં રહીને એની સાથે લડત લડવામાં પણ અમે અગ્રેસર રહેવાના છીએ. ત્રીજા નંબરે જે અમારા એસોસિએશન ના જે કામદારો છે, જે અમારા ત્યાં નોકરીઓ કરતા હોય, એવા નાનામાં નાના માણસને પણ અમે મદદરૂપ થવા માટે આ એસોસિએશન ની રચના કરી છે. એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમારી ટીમની અંદર રાજુભાઈ આરકે ના નામથી જે જાણીતા છે એવા ભામાશા અમારી ટીમમાં છે. તો અમારી ટીમ ઉપર આજે વિસનગરના સમગ્ર લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે કે ભાઈ આ બ્લડ બેંક એટલે લોકોને જીવન દાન આપવા વાળી એક સંસ્થા, અને એ સંસ્થા આજે જયારે આખા વિસનગરે રાજુભાઈના નેતૃત્વમાં અમને સોંપી છે તો અમે એનો આનંદ છે. અને એ સંસ્થા ખૂબ સારી રીતે અમે ચલાવીશું અને નાનામાં નાના માણસને બ્લડ પૂરું પાડીશું. અતુલ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા.